वेलकम बैक समाचारों पाटण थी। अहीं एक सप्ताह सुधी स्वैच्छिक लॉकडाउन छे। सवारथी ज पाटणमां दुकानो आज बंद जोवा मळी। जीवन जरूरी वस्तुओनी दुकानो खुली। संक्रमण अटकाववा माटे अहीं स्वैच्छिक लॉकडाउन जाहेर करवामां आव्युं छे, जेना कारणे पाटणना बजारो सुमसान जोवा मळ्या हता। રાજકોટમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે। અહીં સિવિલ હોસ્પિટલની બહાર લાંબી કતારો લાગી છે। અહીં 108 ખાનગી એમ્બ્યુલન્સની કતારો લાગી। ખાનગી વાહનોમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, વાહનોમાં જ ઓક્સિજન અપાઈ રહ્યો છે। સવારથી સિવિલની બહાર એમ્બ્યુલન્સની કતારો લાગેલી જોવા મળી। સિવિલની બહાર ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે। તો જે પ્રકારે લગાતાર એમ્બ્યુલન્સની કતારો જોવા મળી રહી છે, જોઈ શકાય છે કે હોસ્પિટલની બહારની પરિસ્થિતિ પણ શું છે। સવારથી જ સિવિલ હોસ્પિટલની બહાર ખૂબ જ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ જોવા મળી હતી। એક તરફ આ પહેલા પણ નાયબ મુખ્યમંત્રી સ્વીકારી ચૂક્યા છે કે જે પ્રકારે કોરોના કેસ વધી રહ્યા છે, 108માં જ લોકોને સારવાર આપવાની ફરજ પડી રહી છે, અને તેવા જ દ્રશ્યો રાજકોટ સિવિલની બહાર પણ જોવા મળ્યા। એક તરફ દર્દીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ કતારમાં ઉભેલા દર્દીઓનો નંબર લાગે અને તેઓને હોસ્પિટલમાં બેડ અવેલેબલ થાય, જેના કારણે તેઓ હોસ્પિટલની અંદર પોતાની ટ્રીટમેન્ટ કરાવી શકે। વધુ માહિતી સંવાદદાતા હરીન માત્રાવાડી આપી રહ્યા છે। જી હરીન, એમ તો એમ્બ્યુલન્સની કતારો જ ઘણું બધું કહી જાય છે, પણ જાણવા માંગે છું હાલ રાજકોટ સિવિલની શું સ્થિતિ છે? બિલકુલ, જે રીતના રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી રહ્યા છે, સિવિલ હોસ્પિટલમાં પણ એડમિટ થવા માટે મિનિમમ 2 કલાક છે તે ગ્રાઉન્ડમાં ઉભો રહેવું પડે છે, અને દ્રશ્યો તેના છે। જે રીતના અત્યાર સુધી દરરોજ સવારે અને સાંજે ખૂબ મોટી સંખ્યામાં લાઈનો લાગતી હોય છે, લોકો પ્રાઇવેટ વાહનોમાં પણ આવી અને દાખલ થતા હોય છે, ઘણા બધા દ્રશ્યો એવા પણ હોય છે કે જે રિક્ષામાં દર્દીઓને લઈને આવતા હોય છે અને ઓક્સિજન પણ તેમને ચાલુ રાખવો પડતો હોય છે। ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થવા માટે મિનિમમ 2 થી 2 કલાકનો સમય લાગતો હોય છે। ગ્રાઉન્ડમાં જ તમામ એમ્બ્યુલન્સમાં અને ખાનગી વાહનોમાં આ પેશન્ટને છે સારવાર આપવામાં આવતી હોય છે। આજે પણ ખૂબ મોટી અને લાંબી લાઈનો જોવા મળી હતી, જોકે આજે તંત્ર દ્વારા જે છે આ રસ્તો જ્યાંથી એમ્બ્યુલન્સ પસાર થાય છે જે ગ્રાઉન્ડ છે ત્યાં મંડપની વ્યવસ્થા કરી છે, એટલે કે જે તડકો ન લાગે તેને ગરમી ન લાગે તેના માટે આંશિક રાહત થઈ છે, પરંતુ હજી પણ સ્થિતિ ખૂબ ગંભીર છે અને દરરોજ જે લાંબી લાઈનના દ્રશ્યો છે તેના ઉપરથી રાજકોટની જે ગંભીર પરિસ્થિતિ છે તેનો ચિતાર આપણે મેળવી શકીએ છીએ। બિલકુલ હરીન, આભાર। સાબરકાંઠામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરવામાં આવી। ખરીદીના કામ કરનારા સંક્રમિત 10 દિવસ માટે ઘઉંની ખરીદી બંધ કરવામાં આવી છે। 30 એપ્રિલ સુધી ઘઉંની ખરીદી બંધ રહેશે। ભુજની જીકે જનરલ હોસ્પિટલના 4 કર્મચારીઓને છૂટા કરાતા વિવાદ સર્જાયો। અહીં 4 કર્મચારીઓને છૂટા કરતા અન્ય 20 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા। રવિવારે જનરલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક કર્મચારીઓ મૃતદેહોને પીપી કિટમાં પેક કરી રહ્યા હતા અને મૃતદેહોની સંખ્યા ગણાવી રહ્યા હતા। ત્યારબાદ એવા આરોપ લાગ્યા હતા કે તંત્ર મોતના આંકડા છુપાવી રહ્યું છે, સરકારી ચાપડે ઓછા મોત દર્શાવાય છે, જ્યારે કે હોસ્પિટલમાં આ રીતે મૃતદેહોનો ખડકલો છે। આ જ મુદ્દાને લઈને વિડીયોમાં દેખાઈ રહેલા 4 કર્મચારીઓને કામમાંથી છૂટા કરી દેવાયા છે, જેનો અન્ય કર્મચારીઓએ વિરોધ કર્યો। આ તરફ રાજકોટમાં શબ વાહિની ન મળતા હાલાકી પડી રહી છે। મૃતદેહને ખુલ્લા ટેમ્પોમાં લઈ જવા પડ્યા। નોન કોવિડ મૃતકની અંતિમ યાત્રા હતી, ગોંડલ રોડ પર ટેમ્પોમાં જોવા મળ્યો મૃતદેહ। કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે તેનો અંદાજો એક બાદ એક સામે આવતા દ્રશ્યો પરથી લગાવી શકાય છે। અહીં ગોંડલ રોડ પર એક ખુલ્લા ટેમ્પોમાં મૃતદેહ લઈ જવાની ફરજ પડી હતી, જોકે આ મૃતદેહ હતો તે નોન કોવિડ મૃતકનો હતો। ત્યારે ગોંડલ રોડ પર એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, શબ વાહિનીઓ તમામ જે છે તે વ્યસ્ત છે અને જેના કારણે ખુલ્લા ટેમ્પોમાં મૃતદેહને લઈ જવાની ફરજ પડી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ કોરોનાને કારણે પરિસ્થિતિ કઈ હદે વણસી ચૂકી છે તેનો ચિતાર આ દ્રશ્યો આપી રહ્યા છે, જ્યાં ગોંડલ રોડ પર તમામ શબ વાહિનીઓ વ્યસ્ત હોવાને કારણે ખુલ્લા ટેમ્પોમાં મૃતદેહ લઈ જવો પડ્યો। પરિસ્થિતિ સતત વણસી રહી છે। છેલ્લા 10 દિવસમાં દાહોદમાં 500 થી વધુ કેસ નોંધાતા હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ।
दर्दियों की संख्या वधता ज ऑक्सिजन की अछत वर्ताई रही है। दाहोद ज़ायडस हॉस्पिटल में 230 थी वधु दर्दी ऑक्सिजन पर है। अहीं दररोजना 400-500 ऑक्सिजन सिलिंडर की रजूआत उभी थी है। आ तरफ दाहोद में मात्र एक ज प्लांट है जहाँ ऑक्सिजन सिलिंडर रिफिलिंग थाय प्लांट मालिक नु कहेवुं छे कि जिला की तमाम हॉस्पिटल से एक महीना में जो ऑक्सिजन की जरूरत पड़े है हाल एक दिवस में जरूर पड़ रही है, जेना कारण ऑक्सिजन प्लांट 24 कलाक कार्यरत कर देवायो छे। 250 થી પણ ઉપર પેશન્ટ અહીંયા દાખલ છે, જેમાં 230 થી 40 પેશન્ટ એવા છે કે જેને ઓક્સિજનની જરૂરિયાત પડી છે। અને આ હોસ્પિટલની અંદર પર ડે જે મોટા ઓક્સિજનના સિલિન્ડર છે એ લગભગ 400-500 ની આજુબાજુ વપરાય છે। હવે જો આટલી બધી જરૂરિયાત પડતી હોય અને જો દર્દીઓનું પ્રમાણ વધતું જશે તો ચોક્કસ તકલીફ રહેવાની છે। હવે ઇફકો આપશે મફતમાં ઓક્સિજન। કોરોનાની ગંભીર સ્થિતિમાં ઇફકોની સુંદર પહેલ આવકારવાદાયક બની। कोरोना काल में एक राहत ना समाचार आया है। हवे ऑक्सीजन की किल्लत ओछी वेठवी पड़शे। खातर नु उत्पादन अने वेचाण करती सहकारी समिति इफकोए कोरोना संकट वच्चे एक सुंदर पहल करी है। इफको कलोल खाते 200 क्यूबिक मीटर प्रति कलाक नी उत्पादन क्षमता वालों ऑक्सीजन प्लांट शुरू करी रह्यो छे। आ प्लांट 15 दिवस में कार्यरत थशे। इफको आ ऑक्सीजन हॉस्पिटल्स ने फ्री में पूरो पाड़शे। देशना जुदा जुदा 4 विस्तारों में मोटा ऑक्सीजन प्लांट नाखीने सरकारी हॉस्पिटलों में अनेक सेवाभावी जे हॉस्पिटलों से त्या आ ऑक्सिजन आप निर्णय करो से विशेष में निर्णय करो से ज्यां सुधी कोरोना की परिस्थिति से क्या होती कोई ऑक्सिजन चार्ज भरवामां एटले रिफिल करवामां के ऑक्सिजन बोटल आपवामां नहीं लेवो। कलोल फेक्टरी में तैयार थनार ऑक्सिजन सिलिंडर में 46.7 लीटर ऑक्सिजन हशे। मांग वधवा पर आ कारखाना में दररोज 700 मोटा डी टाइप अने 300 मीडियम बी टाइप ना सिलिंडर में मेडिकल ग्रेड नो ऑक्सिजन भरी आपवामां आवशे। ऑक्सिजन हॉस्पिटल्स में निःशुल्क पहुंचाड़वामां आवशे। हॉस्पिटल्स पोताना खाली सिलिंडर मोकलवाना रहेशे। आ उपरांत इफको कोरोना महामारी ने ध्यान में राखीने लोकोनी मदद करवा माटे प्लांट नी साथे देश में आवा अन्य बे प्लांट स्थापित करशे। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती। अमदावाद सहित राज्य में कोरोना संक्रमण सतत वधी रह्यो छे, त्यारे हवे बैंक कर्मचारी पण कोरोना संक्रमण नो भोग बनी रह्या छे। छेल्ला एक महीना में 15,000 थी वधु बैंक कर्मचारी संक्रमित थया छे, ज्यारे के 30 थी वधु बैंक कर्मचारी पोताना जीव गुमाव्या छे, जेना कारणे बैंक कर्मीओ में फफड़ाट फैलायो छे। महागुजरात बैंक एम्प्लॉई यूनियने राज्यना मुख्यमंत्री विजय रूपाणी ने पत्र लखी पोतानी व्यथा रजू करी छे। तेओए पत्र में 2 महीना सुधी बैंक की केटली कामगीरी मर्यादित करवा मांग करी छे। कैश की लेवड़ देवड़, ट्रांसफर, NEFT अने क्लियरिंग लिमिटेड चालू राखवा अने अन्य कामगीरी 2 महीना सुधी बंद राखवा रजूआत करी छे। साथ ज एक महीना माटे 5-day वीक करवा रजूआत करी छे। सरकार पासे एक एवी मांगणी करी छे के बीजा महाजनोनी जेम अमे मोटा बंद तो न पाड़ी शकीए, परंतु बैंकना समय में थोड़ी मर्यादा करवामां आवे। 10-2 सुधी अथवा 10-1 सुधी कैश अवर्स करवामां आवे अने बैंक में जे बेजिक बैंकिंग कामकाज छे, कैशनी लेवड़ देवड़, पैसानुं ट्रांसफर, NEFT, क्लियरिंग, मात्र एटला ज काम करवामां आवे जेथी कर्मचारीओने वधु संक्रमित थवानो भय न रहे। कारण के बीजा अन्य कामों माटे लोकोना टोळे टोळा शाखाओमां आवता होय छे, शाखाओमां सोशियल डिस्टन्सिंग जळवातुं नथी, એટલે કર્મચારીઓને બચાવવા માટે અને વધારે સંક્રમણ ન થાય, કારણ કે બેંક કર્મચારીઓ કદાચ